મહિલાએ એક હીરા કારખાનામાંથી 1.5 મહિના 19 લાખના હીરા ગાયબ કર્યા હતા, જેને કારણે માલિકે તપાસ કરતા મહિલા કર્મીનો ભાંડો ફૂટ્યો હતો અને આ અંગે કારખાનાના માલિક શૈલેષભાઈ છોટાડાએ પોલીસ ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે પ્રિયંકા સોલંકી અને તેના પતિ વિકી સોલંકીની ધરપકડ કરી છે. મહિલાનો પતિ અને જ્વેલરીનું કામકાજ કરે છે, તો મહિલા કતારગામ વસ્તા દેવી રોડ પર પટેલ ઇન્ડસ્ટ્રીઝમાં શ્રી જ્વેલર્સ નામના હીરાના કારખાનામાં હીરા ટેલિંગ કરવાનું અને હીરા ટ્રેટા એન્ડ્રીડ સહિતની કામગીરી કરી હતી. 1.5 મહિનામાં કારખાનામાં હીરા ટેલી કરતી વખતે અલગ અલગ સમયે 31 કેરેટના 50 સેન્ટ વજનના 19 લાખના હીરા ગાયબ થયા હતા. કારખાનેદારે તપાસ કરતા હીરા પ્રિયંકા સોલંકીએ ચોરી કરી પર્સમાં મૂકી દીધા હતા, પછી ઘરે જઈને પત્નીએ આપી દીધા હતા. પતિએ ચોરીના હીરા રસ્તામાં મેધરપુરા દલાલ તેજસને વેચી દીધા હતા. હીરાની ચોરી કર્યા બાદ આ હીરાનો મુદ્દામાલ 10 લાખ રૂપિયા વેચી દેવામાં આવ્યા હતા અને તેમાંથી 2 લાખ રૂપિયા હોમલોન આરોપીઓને ભરી દીધા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું, આ દંપતીના હીરાની ચોરી કરવા પાછળનો ઉદ્દેશ એવો હતો કે તેના પુત્ર બ્રેન હેમરેજ હતું. આ કામના ફરિયાદી શ્રી શૈલેષભાઈ મથુરભાઈ છોટાડા, કે જેઓ કતારગામ વસ્તા દેવડી રોડ પર શ્રીજી જેમ્સના નામે હીરાનું કારખાનું ધરાવે છે, તેના કારખાનામાં કામ કરતા આ કામના આરોપી પ્રિયંકાબેન વિકીભાઈ સોલંકી, કે જેઓ સ્ટોકકીપર તરીકે છેલ્લા 4 માસથી એના કારખાનામાં નોકરી કરે છે, આ પ્રિયંકાબેને છેલ્લા 1 થી 1.5 માસ દરમિયાન કારખાનેદારના અજાણતા સ્ટોકકીપર તરીકે પોતાની પાસે રહેલા ડાયમંડમાંથી 31 કેરેટ, કે જેની કિંમત રૂપિયા 19,09,000 જેટલી થાય છે, જે ગેરકાયદેસર આ હીરાની ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં લઈ તેમના પતિ વિકીભાઈ સોલંકી મારફતે મૈધરપુરા ડાયમંડ માર્કેટમાં તેજસભાઈ ચોકસી નામના દલાલને 10.5 લાખ રૂપિયાના ભાવે આ હીરા વેચી દીધેલ, જે અંગેની ફરિયાદ દાખલ થતાં ગઈકાલના રોજ આ બંને આરોપીઓને ધરપકડ કરી તેઓએ મેળવેલ રૂપિયા પૈકી 8,50,000 જેટલી રકમ મુદ્દામાલના ભાગરૂપે કબજે કરેલ, બાકીના જે 2 લાખ રૂપિયા આ કામના આરોપીઓએ પોતાના ઘરની હોમલોન ભરવામાં બેંકમાં જમા કરાવેલ નાવનું જણાવેલ છે. બાકીનો મુદ્દામાલ રિકવર કરવા માટે બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રિમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવી. ચોરી કરવાનું કારણ આ કામના આરોપીઓનું એવું કેવું છે કે તેમના પુત્રને બ્રેઇન હેમરેજની બીમારી હોય, જેનો ખર્ચો ખૂબ મોટા પ્રમાણમાં હોય.